તહેવારો પહેલા સુરતના કાપડ બજારમાં ટેક્સટાઇલ માર્કેટમાં આવી ગઈ દિવાળી તહેવારોની માંગ ખુલતા કાપડ માર્કેટમાં લાલચોળ તેજીના કારણે વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે રક્ષાબંધનના તહેવાર બાદ ટેક્સટાઇલ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છેલ્લા બે મહિનામાં અંદાજીત નવથી થી દસ હજાર કરોડનો વેપાર થયો છે અન્ય તહેવારોની સરખામણીએ દિવાળીના તહેવારમાં વેપાર પચીસથી ત્રીસ ટકા વધુ થાય છે સામાન્ય દિવસોમાં ટ્રાન્સપોર્ટ મારફતે એકસો વીસથી એકસો પચ્ચીસ જેટલી ટ્રકો સુરતથી અન્ય રાજ્યોમાં જતી હતી જે ટ્રકોની સંખ્યા બસો ચાલીસથી વધુ થઈ રહી છે જેના કારણે વેપારીઓના માલનું ડિસ્પેચિંગ પણ ખૂબ જ ઝડપી રહ્યું છે વેપારીઓનો ધાર્યો લક્ષ્યાંક નવ હજાર કરોડ રૂપિયા સુધીનો હતો જે લક્ષ્યાંક હાલ પૂર્ણ થઈ ગયો છે જેથી વેપારીમાં ખુશીની લાગણી જવાય છે पिछले दो महीने से सूरत के अंदर बहुत अच्छा व्यापार रहा बहुत अच्छी गिराकी रही और अ, अ, मतलब एवरेजली 220-230 ट्रकों का माल सूरत से जैसा हमने सोचा था

અગાઉ દિવાળીની નજીકના દિવસોમાં ચારસોથી સાડી ચારસો જેટલી ટ્રકોનું સુરતથી રાજ્ય બહાર ડિસ્પેચિંગ થતું હતું જે ચાલુ વર્ષે ખૂબ જ ઓછું થઈ રહ્યું છે ગત વર્ષે દિવાળી દરમિયાન ટેક્સટાઇલના વેપારીઓ બાર હજાર કરોડનો વેપાર કર્યો હતો જે ચાલુ વર્ષે માત્ર નવ હજાર કરોડ સુધી સીમિત રહ્યો છે જે લક્ષ્યાંક દિવાળી સુધી પૂર્ણ થાય તેવી આશા વેપારીઓ કરી રહ્યા હતા જોકે ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે વેપાર મંદ રહ્યો जो हेवी आइटम थे जो फैंसी आइटम थे उनमें आठ दस दस परसेंट की मंदी आ गई है तो ये बार गाँव के व्यापारियों को मालूम हो गया तो कुल मिला करके दीपावली है वो चुनिंदा व्यापारियों के लिए अच्छी है छोटे व्यापारियों के लिए इतनी सही नहीं गई पिछली दिवाली के तुलना में।